नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स विषय बीए नी अंदर हूँ फरी आपनु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, छेले आपणे धंधानी लाक्षणिकताओ विषे माहिती मेळवी गया था। आपणो पहेलू जे चेप्टर छे एनी अंदर आपणे छेले छे ए धंधानी लाक्षणिकताओ विषे छे आपणे माहिती मेळवी हती कि भाई धंधानी लाक्षणिकताओ छे कई कई छे अने केटली केटली छे। तो हवेनो जे आपणो नेक्स्ट टॉपिक छे ए छे धंधाना हेतुओ विषे कि भाई धंधानो हेतु शू छे, धंधाना हेतु क्या क्या छे। तो आम तो आपणने ख्याल जे छे, आपणे लगभग एम कहीए कि गोखी नाख्युं छे अथवा तो अर्धी रात्रे पण आपणने छे ए आपणा मम्मी नींदरमांथी उठाडीने पूछे तो आपणने ख्याल आवे कि भाई धंधानो हेतु छे ए शेनो छे। तो कि भाई धंधानो मुख्य हेतु छे ए नाणाकीय વર્તળ મેળવવાનો અથવા તો નફો મેળવવાનો છે। એ આપણને ખ્યાલ છે કે ભાઈ આપણને અડધી રાત્રે કદાચ આપણા મમ્મી ઉઠાડીને પૂછે નીંદરમાંથી તો આપણને એટલો ખ્યાલ આવી જાય કે ભાઈ સીધું આપણે એમ જ બોલીએ કે ધંધાનો આર્થિક હેતુ છે એ શું છે। તો કે ભાઈ નફો મેળવવાનો છે, ધંધાનો મુખ્ય હેતુ શું છે તો કે નફો મેળવવાનો છે। એટલે એ વસ્તુ તો છે આપણને પૂરેપૂરી મગજમાં આવી ગઈ છે। તો હવે જે છે એ ધંધાના હેતુઓ ક્યાં ક્યાં છે એની વિશે છે આપણે જાણકારી મેળવીએ। તો તમે જે રીતે છે સ્ક્રીન ઉપર જોયો છો એ જ રીતે ધંધાના હેતુઓની અંદર બે ભાગ પડેલા છે કે ધંધાના આર્થિક હેતુઓ છે અને સાથોસાથ છે એના અમુક સામાજિક હેતુઓ પણ છે। તો સૌથી પહેલાં છે આપણે ધંધાના આર્થિક હેતુઓ વિશે છે જાણકારી મેળવીએ। તો પહેલો જે છે એ છે ધંધાના આપણે આર્થિક હેતુઓ વિશે છે આપણે માહિતી લઈએ। તો ધંધાનો આર્થિક હેતુની અંદર પહેલો જે મુદ્દો જે છે એ છે આપણી પાસે ભાઈ નફાનો હેતુ। આપણને ખ્યાલ છે કે ભાઈ નફાનો હેતુ છે એ દરેક આર્થિક પ્રવૃત્તિની અંદર રહેલો છે। નફો એ શું છે તો કે ભાઈ ધંધાનું પ્રેરક બળ છે અને એ જીવન રક્ત સમાન છે। જેમ આપણી અંદર છે એ આપણા શરીર માટે છે એ જો અંદર બ્લડ ન હોય, રક્ત ન હોય તો શું થાય, આપણું શરીર છે કામ કરે ને, એવી જ રીતે નફો છે એ ધંધા માટેનું પ્રેરક બળ છે અને એ સાથોસાથ છે એનું શું છે તો કે ભાઈ જીવન રક્ત છે। એટલે કે નફા વગર છે ધંધો શક્ય નથી। આપણે આગળ પણ જોઈ ગયા હતા કે ભાઈ ધંધો છે એ તમારે જો ચલાવવો છે સતત તો એમાં છે તમને હંમેશા નફો મળતો હોવો જોઈએ। એટલે ધંધો છે શું છે તો કે ભાઈ સોરી નફો છે શું છે તો કે ભાઈ ધંધાનું પ્રેરક બળ છે અને સાથોસાથ એ શું છે એનો જીવન રક્ત છે। તો આજે છે એ મહત્તમ નફાના સાથે વ્યાજબી નફાનો ખ્યાલ છે સ્વીકારવામાં આવ્યો છે। શું કહે છે પછી આગળ કે ભાઈ આજે છે એ મોટેભાગે વેપારીઓ છે એને અંદરથી છે સંભાવના અને જે અંદરથી છે વિચારણો એવી હોય કે ભાઈ અમે છે ધંધાની અંદર છે વધુમાં વધુ નફો મેળવીએ, એટલે કે મહત્તમ નફો મળે એવી એની આશા હોય। દરેક વેપારીને શું આશા હોય તો કે ભાઈ પોતાના ધંધાની અંદર છે અને મહત્તમ નફો મળે, સૌથી વધુમાં વધુ નફો કઈ રીતે મળે એવી એને આશા હોય છે। પણ અત્યારની હવે પરિસ્થિતિની વાત કરીએ, અત્યારની માર્કેટિંગની વાત કરીએ તો ધંધાની અંદર છે એ આપણા કોમ્પિટિટર છે, આપણા સહયોગી સહભાગી છે એ બધા છે કેટલા વધી ગયા છે, આપણા કોમ્પિટિટર છે વધતા જાય છે। એટલે હાલના જમાનાની વાત કરીએ તો ભાઈ ધંધાની અંદર છે એ વ્યાજબી નફો મેળવવાનો ખ્યાલ છે વેપારીઓ છે સ્વીકાર્યો છે। એટલે કે પહેલાં શું હતું કે ભાઈ વેપારી છે એવું વિચારતો કે ભાઈ મને છે સૌથી મહત્તમ બધો નફો મળે એવું હું આશા રાખું છું। પણ હવે શું થાય કે ભાઈ હવે જેમ જેમ છે એ ધંધો વધતો ગયો, સામે કોમ્પિટિટર વધતા ગયા, એમ શું કર્યું કે ભાઈ વેપારી એવું વિચારવા માંડ્યા કે ભાઈ એમને મહત્તમ નફો નહીં પરંતુ વ્યાજબી અમને અમારી માત્રામાં નફો મળી રહે તો અમે ખુશ છીએ, અમે છે ધંધો સ્વીકારવા માગીએ છીએ। અને આના જ કારણે શું થાય છે કે ભાઈ વેપારીએ જે આ વ્યાજબી નફો કમાવાનો છે એ ખ્યાલ છે સ્વીકાર્યો હતો ત્યારથી શું થયું છે તો કે ભાઈ એને કારણે છે એ પોતે માર્કેટની અંદર ટકી પણ રહ્યો છે। એટલે એ વસ્તુ પણ છે એને ખૂબ ઉપયોગી નીવડી છે, જેણે આ વ્યાજબી નફાનો ખ્યાલ છે એ સ્વીકારેલો છે એના કારણે શું થયું છે તો કે ભાઈ વેપારી છે માર્કેટની અંદર ટકી રહ્યો છે। જો આગળ આપેલું છે કે વ્યાજબી નફો કમાવાના કારણે ધંધાકીય એકમ સમાજમાં સ્વીકૃતિ મેળવવા સાથે હરીફાઈમાં પણ ટકી શકે છે। આપણે છીએ આપણે કોઈ વેપારી પાસેથી ત્યારે જ માલ સામાન ખરીદશું જ્યારે આપણને એ કંઈક અમુક ઓછી રાહત, ઓછા પૈસે અમુક રાહત કરીને છે આપણને માલ છે આપે, તો એવા વેપારી પાસેથી આપણે માલ સામાન ખરીદશું।
એવો વેપારી કે ભાઈ જે 5 રૂપિયાની વસ્તુ છે આપણને 20 રૂપિયામાં આપતો હોય એવા પાસેથી આપણે માલ સામાન ખરીદશું નહીં. એટલે એવા વેપારી કે જે વ્યાજબી નફો છે એ આપવા માટે આપણી સાથે જોડાઈ અને આપણી સાથે જે ધંધો કરવા માંગતા હોય તો એવા વેપારી સાથે જે આપણે નફો ધંધો છે એ પણ આપણે કરતા હોઈએ છીએ અને નફો છે એ લોકો મેળવતા હોય છે. પણ તો કેવો મેળવતા હોય છે? તો કે ભાઈ વ્યાજબી નફો જે મેળવતા હોય છે. એટલે ધંધાનો આર્થિક હેતુની અંદર એક પહેલો જે છે શું છે? તો કે ભાઈ નફાનો હેતુ છે. આપણે જાણીએ છીએ કે ભાઈ દરેક ધંધાની અંદર નફાનો હેતુ રહેલો છે. ખાસ કરીને આર્થિક હેતુઓની વાત કરીએ તો એની અંદર છે સૌથી પહેલાં શું આવશે? તો કે ભાઈ નફાનો હેતુ. ત્યારબાદ બીજું મહત્તમ સંપત્તિ સર્જનનો હેતુ. નફાનો હેતુ ધંધાની વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવતો ટૂંકા ગાળાનો ખ્યાલ છે. શું કહે છે કે ભાઈ જે નફાનો હેતુ છે એ ધંધાની વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવતો એક ટૂંકા ગાળાનો ખ્યાલ છે. એટલે કે આપણે જે નફો મળતો હોય બરાબર એ નફો છે એ આપણને એ નફા ઉપરથી આપણો ધંધો કેટલો ચાલશે કેવો ચાલે છે એ આપણને એનો અંદાજ ક્યારે આવશે? તો કે ભાઈ વર્ષના અંતની અંદર આવશે. જ્યારે આપણે છે એ અમુક મહિનાનો નફો છે એ આપણે કેલ્ક્યુલેટ કરીએ ગણતરી કરીએ તો આપણને વર્ષના અંતમાં છે આપણને ખ્યાલ આવે કે ભાઈ આપણો ધંધો છે એની અંદર આપણને કેટલી પ્રગતિ મળી છે. એટલે આવી રીતે છે જે નફો છે એ શું કરે છે? તો કે ભાઈ એ આપણી વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવતો એક ટૂંકા ગાળાનો ખ્યાલ છે. એટલે કે ભાઈ આપણે મહિના મહિનાના નફાની વાત કરીએ તો આપણને વર્ષના અંતમાં આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ અમે દર મહિને છે આટલો નફો આપણે મેળવ્યો હતો. એટલે આપણી વાર્ષિક ઇન્કમ છે એ કેવી છે, આપણો આજે વર્ષનો આખા વર્ષનો ધંધો છે એ કેવો ગયો એ આપણને ક્યાંથી ખ્યાલ આવે છે? તો કે ભાઈ નફાના દ્વારા ખ્યાલ આવે છે. મહત્તમ સંપત્તિના સર્જકનો હેતુ છે કેવો હોય છે? લાંબા ગાળાનો હોય છે. એટલે કે આપણે નફાની ખાલી વાત કરીએ તો એ શું હોય છે? તો કે ભાઈ ટૂંકા ગાળાની અંદર આપણને ખ્યાલ આવી જાય. પરંતુ મહત્તમ સંપત્તિ મેળવવાની વાત કરીએ કે ભાઈ આપણે છે એ ભવિષ્યની અંદર મોટા બિઝનેસમેન થઈએ, આપણો જે બિઝનેસ છે આપણો ધંધો છે એ ભવિષ્યની અંદર મોટા પ્રમાણમાં છે ફેલાય એવું જો આપણે ઈચ્છતા હોઈએ, મહત્તમ સંપત્તિ આપણે એમાંથી મેળવવા ઈચ્છતા હોઈએ તો એ જે ખરેખર હેતુ છે કેવો છે આપણા માટે એ લાંબા ગાળાનો છે. કારણ કે મહત્તમ સંપત્તિ છે ધંધાની અંદર આપણને પૂરેપૂરી રીતે સફળતા છે મળશે, પણ ક્યારે? તો કે ભાઈ એના માટે આપણે લાંબા સમય માટે રાહ જોવું પડે, લાંબા સમય માટે આપણે માર્કેટની અંદર ટકી રહેવું પડતું હોય છે. એટલે કે મહત્તમ સંપત્તિનું સર્જનનો જે આપણો વિચાર છે એ આપણે પૂરેપૂરો ફૂલફિલ કરી શકીએ, પણ ક્યારે? તો કે ભાઈ જ્યારે આપણે માર્કેટની અંદર લાંબા ગાળા સમય સુધી છે ટકી રહેતા હોઈએ અથવા તો ટકી શકતા હોઈએ. તો એ જે છે એમ કહેવા માગે છે ભાઈ મહત્તમ સંપત્તિનો સર્જનનો હેતુ કેવો હોય છે? હંમેશા લાંબા ગાળાનો હોય છે. આગળ જોઈએ અન્ય આર્થિક હેતુઓ. તો અન્ય આર્થિક હેતુઓમાં છે એ ધંધાની આર્થિક પ્રગતિ અને વિકાસ કરવો, બજારનો વિસ્તાર કરવો, આધુનિક ટેકનોલોજી અપનાવી વગેરેનો સમાવેશ થાય છે. અન્ય આર્થિક હેતુઓ ક્યાં ક્યાં? તો કે ભાઈ અન્ય આર્થિક હેતુઓની અંદર ધંધાની આર્થિક પ્રગતિ કરવી, એનો ધંધાનો વિકાસ કરવો, આપણા બજારનો વિસ્તાર કરવો એટલે કે આપણા જે આપણે પ્રોડક્ટ વેચી રહ્યા છીએ એનું માર્કેટિંગ કરવું, એનો ફેલાવો કરવો, આધુનિક ટેકનોલોજીઓ અપનાવી. આપણે જાણીએ છીએ કે ભાઈ પહેલાંના વેપારીઓ છે એ વજન જોખવા માટે શું કરતા હતા? કે ભાઈ જૂના કાંટાનો ઉપયોગ કરતા. હવે તો કે ભાઈ ઇલેક્ટ્રોનિક કાંટાઓ આવી ગયા છે, એટલે આ રીતે છે એ આધુનિક ટેકનોલોજી છે એને અપનાવી અને એનો સમાવેશ કરવો આ પણ છે ધંધાના આર્થિક હેતુઓની અંદર છે, ધંધાના હેતુઓની અંદર એનો સમાવેશ થાય છે. તો આ હતા છે આપણા ધંધાના આર્થિક હેતુઓ. હવે ધંધાના સામાજિક હેતુઓ જોઈએ કે ભાઈ ધંધાના સામાજિક હેતુઓ ક્યાં ક્યાં છે અને ધંધો છે એની અંદર સામાજિક હેતુનું મહત્ત્વ શું છે. તો સમાજને લાભ થાય તે માટે ધંધો કેટલાક સામાજિક હેતુઓનું પણ ધ્યાન આપે છે, કેટલાક સામાજિક હેતુઓને પણ એ પ્રાધાન્ય આપે છે. એટલે કે વેપારી તરીકે આપણે અથવા તો કોઈ પણ વેપારી હંમેશા એવું નહીં વિચારતો હોય કે પોતાને જ લાભ થાય. એ હવે છે એ હાલની હરેફાઈના કારણે છે શું વિચાર છે કે ભાઈ દરેક વેપારી બિઝનેસમેન એવું પણ વિચારતો હશે કે ભાઈ સમાજને પણ છે એ આની અંદરથી કંઈક લાભ થવો જોઈએ. એટલે કે
એની અંદર છે વેપારી એ પોતે ધંધો કરે છે પણ સમાજનો હેતુ, સામાજિક હેતુ પણ એના માટે રહેલો છે કે ભાઈ હું જે પ્રોડક્ટ ગ્રાહકને વેચું છું એની અંદરથી પણ એને કંઈક અમુક છે એ લાભ થાય, અમુક સસ્તા દરે રાહત દરે છે મારી વસ્તુ છે એના સુધી પહોંચે એવો હેતુ પણ હવે વેપારીઓની અંદર રહેલો હોય છે. સમાજ વગર ધંધાનું અસ્તિત્વ શક્ય છે ને? સ્વાભાવિક છે, ગ્રાહક જ નથી, સમાજ જ નથી તો વેપારી છે એ ધંધો કરી શકવાનો નથી. એટલા માટે તે શું છે તો કે ભાઈ જે સમાજ છે એ ધંધા ટકાવી રાખવા માટેનું છે એ મહત્વનું અંગ છે. ધંધાના સામાજિક હેતુઓ નીચે પ્રમાણે છે. વાત કરીએ એક પછી એક ધંધાના સામાજિક હેતુઓની તો એની અંદર પહેલો જે છે એ છે સામાજિક જવાબદારીનો હેતુ. આ બધા હેતુઓ જે છે એ કોને લાગુ પડશે તો કે ભાઈ દરેક વેપારીને લાગુ પડવાના છે. આપણે ગ્રાહક માટે વાત કરતા નથી, આ બે હેતુઓ જે આપણે જોઈ રહ્યા છીએ શેના માટે છે તો કે ભાઈ દરેક વેપારી માટે આ લાગુ પડશે. તો સામાજિક જવાબદારીનો હેતુ તો ગ્રાહકોમાં આવેલી જાગૃતિ, ગ્રાહક શિક્ષણ, ગ્રાહક સંગઠનને કારણે ધંધાએ સમાજના જુદા જુદા હિત પ્રત્યે સજાગ રહેવાની જરૂરિયાત ઉદ્ભવી છે. કે ભાઈ હાલ આપણે જોઈએ છીએ કે ભાઈ દરેક ગ્રાહક છે એ પોતે જાગૃત થઈ ગયો છે. ગ્રાહકોના ફરિયાદ માટે આપણે જાણીએ છીએ કે ભાઈ કોડ છે, અમુક કાયદાઓ પણ ઘડવામાં આવ્યા છે. એટલે શું થયું છે કે ભાઈ ગ્રાહકની અંદર છે હવે જાગૃતતા આવવા માંડી છે. તો એ જે પણ જ્યારે ગ્રાહક છે, આપણે છીએ ગ્રાહક તરીકે કોઈ પણ માલ સામાન ખરીદવા જઈએ તો આપણે એનું પાકું બિલ લઈએ છીએ, એની એક્સપાયરી ડેટ ચેક કરીએ છીએ. તો આ રીતે શું છે ભાઈ ગ્રાહકની અંદર જાગૃતતા આવવાને કારણે શું થયું છે તો કે ભાઈ વેપારીઓ જે છે એને પણ છે, દરેક વેપારીને છે એ ગ્રાહક પ્રત્યે કંઈક છે એની પોતે એક જવાબદારી ઉદ્ભવી છે કે ભાઈ હા ભાઈ હવે ગ્રાહકો છે એ જાગૃત થઈ ગયા છે એટલે મારો પણ છે સમાજ પ્રત્યે એવો હંમેશા જવાબદારી અમે મારી પણ એવી હોવી જોઈએ કે ભાઈ હું સમાજને છે એ મારી જે કાંઈ વસ્તુ જે કાંઈ પ્રોડક્ટ વેચું છું એ કેવી હોવી જોઈએ તો કે ભાઈ એના માટે હિતકારી હોવી જોઈએ. ત્યારબાદ આગળ કે ભાઈ પર્યાવરણની જાળવણી માટે કર્મચારી કલ્યાણધારો, ગ્રાહક સુરક્ષાધારો વગેરેનું છે એ ધંધાએ પણ પાલન કરવું પડે છે. આપણે જાણીએ છીએ કે ભાઈ પર્યાવરણની જાળવણી માટે આપણે જાણીએ છીએ કે ભાઈ અમુક કારખાનાઓ છે એને અમુક જ્યાં રેસિડેન્શિયલ વિસ્તાર હોય ત્યાં એ ખોલવા માટે મંજૂરી નથી આપતા. ત્યારબાદ તો કે ભાઈ અમુક કારખાનાની અંદર છે એવા વાયુઓનું ઉદ્ભવ થાય છે કે જે પર્યાવરણને નુકસાનકારક હોય તો એ બાબતે પણ છે એ લોકોને અમુક બાબતે ધ્યાન આપવું પડે છે. તો આ રીતે ધંધો કરતો વ્યક્તિ છે કોઈ પણ અથવા કોઈને જે બિઝનેસમેન કરતો જે છે એ પોતે પર્યાવરણની જાળવણી માટે એને અમુક નિયમો છે એના સરકારના નિયમોનું પાલન કરવું પડે. ત્યારબાદ ગ્રાહક સુરક્ષાધારો છે એના નિયમોનું પાલન કરવું પડે કે ભાઈ ગ્રાહકને છે એ અમુક MRP સુધી છે માલ સામાન વેચી શકે છે, એનાથી વધુ MRPનો માલ સામાન વેચે તો એના માટે છે એ જોખમી થાય છે, એના કાયદાકીય કાર્યવાહી આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ આગળ તો કે ભાઈ રોજગારની તકો પૂરી પાડવાનો હેતુ. તો દરેક વેપારી માટે એ હવે એક જવાબદારી કહીએ તો પણ એ પણ છે હવે દરેક ધંધાદારી માટે છે એ એક જવાબદારી તરીકે પણ હવે છે રોજગારની તકો પૂરી પાડવાનો હેતુ છે એ લોકોએ પોતે જાતે સ્વીકારેલો છે કે ભાઈ બેરોજગારીનું પ્રમાણ છે દિન પ્રતિદિન કેવું છે વધતું જાય છે. રોજગારીની નવી તકો ઊભી થાય તે હેતુથી કેટલાક ધંધાકીય એકમોની સ્થાપના પણ કરવામાં આવે છે. આપણે જ જાણીએ કે સરકાર દ્વારા પણ છે હંમેશા એવો પ્રયત્ન કરવામાં આવતો હોય છે કે ભાઈ બેરોજગારીનું છે સ્તર નીચું જાય એ માટે કંઈક ને કંઈક છે નવા નવા ઉદ્યોગો છે, નવા નવા કારખાનાઓ છે એની સ્થાપના કરવામાં આવે કે જેથી જે તે દેશની અંદર છે એ બેરોજગારીનું સ્તર કેવું થાય નીચું આવે, દરેક નાગરિકોને છે રોજગારી મળી રહે. જેમ કે ખાદી અને ગ્રામ ઉદ્યોગ પંચ દ્વારા રોજગારની તકો વધે તેવા ઉદ્યોગોની પસંદગી કરવામાં આવે છે. બેરોજગારને રોજગારની તકો મળી રહે તે હેતુથી પછાત વિસ્તારોમાં ધંધાકીય એકમોની સ્થાપનાની પસંદગી કરવામાં આવે છે. કે મોટે ભાગે આપણે જાણીએ છીએ ભાઈ સરકારનો હેતુ કેવો હોય છે કે ભાઈ જ્યાં પછાત વર્ગ છે રહેતો હોય છે એવા વિસ્તારો કે જેનો વિકાસ થયો નથી એવા વિસ્તારની અંદર છે કારખાનાઓ સ્થાપી અને ત્યાંના જે નાગરિકો છે એને રોજગારની તકો મળી રહે એવી હંમેશા સરકાર દ્વારા કે કોઈ પણ ધંધાકીય વ્યક્તિ દ્વારા છે હંમેશા એક વિચાર હોતો હોય છે કે ભાઈ એવા સ્થળોની આપણે છે એ મુલાકાત લઈ અને ત્યાં જો ઉદ્યોગની સ્થાપના કરીએ તો ત્યાંના નાગરિકો છે એને રોજગાર મળી રહે. એટલે વેપારી તરીકે છે એ આપણો એક હેતુ એ પણ છે કે ભાઈ સમાજ પ્રત્યે આપણી જવાબદારી છે
ત્યારબાદ સમાજની અંદર બેરોજગારીનું પ્રમાણ ઘટે, રોજગારની તકો વધે, એ પણ છે વેપારી તરીકે આપણો સામાજિક જવાબદારી છે, આપણી સામાજિક હેતુની અંદર આવે છે. ત્યારબાદ આગળ જોઈએ ત્રીજું કે ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ. સમાજના લોકો તેમની જરૂરિયાતો સંતોષી શકે અને સરળ રીતે ઉપલબ્ધ થાય તે રીતે ગુણવત્તાયુક્ત વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો પણ હેતુ રહેલો છે. કે ભાઈ સમાજને આપણે જે વસ્તુ આપીએ છીએ એ વસ્તુ છે એને ગુણવત્તાવાળી મળે એ રીતે છે એ આપણે હંમેશા પ્રયત્ન કરવો જોઈએ અને વ્યાજબી ભાવે પણ છે મળી રહે એવો પ્રયત્ન હંમેશા આપણે કરવો જોઈએ. એટલે ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવા એ આપણી એક જવાબદારી તરીકે આપણે ગણી શકીએ છીએ. ત્યારબાદ તો કે ભાઈ રસોઈમાં ઉપયોગી મસાલા, ઠંડા પીણા, ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા એકમોએ ઉચ્ચતમ ગુણવત્તાના ધારાધોરણોનું પાલન કરવું જોઈએ. આપણે જાણીએ છીએ કે ભાઈ જે અમુક ઠંડા પીણાઓ છે એની ઉપર ઘણી વખત સરકાર છે રોક પણ લગાવી દે છે કે ભાઈ આ સ્વાસ્થ્ય માટે છે, હાનિકારક નથી. તો આવા જે ઉત્પાદન કરતા જે ઉત્પાદકકારો હોય તેને છે એ ઉચ્ચતમ ગુણવત્તાવાળા ધારાધોરણો એટલે કે નાગરિકોને ગ્રાહકોને છે એના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ છેડા ન થાય એવા ઠંડા પીણા કે એવું ઉત્પાદન છે એ હંમેશા કરવું જોઈએ કે જે ગ્રાહક માટે છે, જે તે નાગરિકો માટે છે એ કેવું હોય તો કે ભાઈ સ્વાસ્થ્યને લગતું હોય, સ્વાસ્થ્યને હાનિકારક હોય નહીં. ત્યારબાદ ચોથો હેતુ તો કે ભાઈ વસ્તુના ચોથો હેતુ વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ. એટલે કે વસ્તુના કાળા બજાર, વસ્તુનો સંગ્રહ કરવો, ગેરમાર્ગે દોરતી જાહેરાતો વગેરેને ધંધા માટે અયોગ્ય રીત રસમો ગણાય છે. કે ભાઈ જે તે વેપારી જે છે એને કાળા બજારી કરવી જોઈએ નહીં. ત્યારબાદ વસ્તુનો સંગ્રહ ન કરવો જોઈએ. એટલે કે જ્યારે પણ કોઈ એક વસ્તુની અછત જણાય તો અમુક વેપારી ભાઈ શું કરતા હોય છે કે ભાઈ જ્યારે એ વસ્તુની અછત હોય ત્યારે એ વસ્તુનો સંગ્રહ કરી અને જ્યારે પણ છે લોકોને વધુ જરૂરિયાત હોય ત્યારે એ કાળા બજારી વધુ ભાવે છે વેચતા હોય છે. તો આવું વેપારીએ કરવું જોઈએ નહીં. એ વેપારી જે છે એની જે રીત રસમ છે એની કરતાં એ કેવું કહેવાય, વિરુદ્ધ કહેવાય. એટલે છે એ આ વસ્તુ છે એ દરેક કોઈ વેપારીએ આવું કરવું જોઈએ નહીં. ત્યારબાદ ગેરમાર્ગે દોરતી જાહેરાતો છે એ પણ એ વેપારીના છે એ કાયદાઓની વિરુદ્ધ ગણવામાં આવે છે કે ભાઈ એવી લોભ લાલચાવાળી જાહેરાતો કે ભાઈ જે ગ્રાહકોને લલચાવે અને ત્યારબાદ એનું નુકસાન કરે તો એ પણ છે વેપારી તરીકે એને લાગુ પડશે ને વેપારી તરીકે એના સ્વભાવની અંદર હોવું જોઈએ નહીં. ત્યારબાદ જરૂરિયાતવાળી વસ્તુઓની કૃત્રિમ અછત ઊભી તેમને ન કરવી જોઈએ. કે ભાઈ જે ખરેખર માણસની જરૂરિયાત છે એવા સમયની અંદર કે જે જ્યારે મનુષ્યને છે એ ગ્રાહકોને જરૂર હોય ત્યારે એની જાતે કરી હાથે કરીને છે પોતે માલ સામાનનો સ્ટોક કરી અને પછી છે એની કૃત્રિમ અછત ઊભી કરવી જોઈએ ને. જ્યાં સુધી આપણી પાસે પૂરતો જથ્થો છે ત્યાં સુધી આપણે હંમેશા આપણા ગ્રાહકોને છે એ સંતોષ પૂરો પાડી શકીએ એવો હેતુ હંમેશા આપણો હોવો જોઈએ. ગ્રાહકો અને સમાજના કલ્યાણ માટે ધંધાકીય એકમ વાજબી વેપારી રીત રસમો છે એ અનુસરવાનો હેતુ રાખે છે. એટલે કે ગ્રાહકો અને સમાજના કલ્યાણ માટે હંમેશા ધંધાકીય એકમોએ છે એ વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ રાખવો જોઈએ. કે ભાઈ ગ્રાહકોને અમે હંમેશા વ્યાજબી ભાવે માલસામાન પહોંચાડશું, સારી ગુણવત્તાવાળો માલસામાન પહોંચાડશું, કાળા બજારી વગર માલસામાન પહોંચાડશું અને એને છે એ ક્યારે પણ છે એ વસ્તુની જે તે જરૂરિયાત જીવન જરૂરિયાત વસ્તુની અછત ન પડે તેવું હંમેશા આપણે પ્રયત્ન કરીશું. ત્યારબાદ આગળ અંતિમ મુદ્દો અન્ય હેતુઓની અંદર કહીએ કે અન્ય આપણે આગળ આર્થિક હેતુઓ જોઈ ગયા, સામાજિક હેતુઓ જોઈ ગયા, હવે કેટલાક અન્ય હેતુઓ ક્યાં ક્યાં છે એની વાત કરીએ. તો કે ભાઈ વેપારી તરીકે આપણા અન્ય હેતુઓ જે છે એ સામાજિક બાબતે, સમાજના બાબતે ક્યાં ક્યાં હોવા જોઈએ. તો કે ભાઈ અન્ય હેતુઓની અંદર પહેલું તો કે ભાઈ ધંધાકીય એકમે સમાજમાં પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરવી. આપણા હેતુ શું હોવા જોઈએ વેપારી તરીકે? તો કે ભાઈ ધંધાની અંદર છે સમાજની અંદર આપણી એક આગવી ઓળખ ઊભી થાય, એક સારી એવી છાપ ઊભી થાય એ માટે હંમેશા આપણે પ્રયત્ન કરવો જોઈએ. ત્યારબાદ બીજું ઉત્પાદન ક્ષેત્રે નવા સંશોધનો હાથ ધરવા જોઈએ.
કે ભાઈ આપણે હંમેશા એવો પ્રયત્ન કરવો જોઈએ કે આપણે કોઈ વસ્તુ કારખાનાનું ઉત્પાદન આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરતા હોઈએ, કારખાનાના આપણે જો માલિક હોઈએ, તો એ આપણું ઉત્પાદન છે એની અંદર આપણે કેવી રીતે છે નવા નવા સંશોધન કરીએ અને ગ્રાહકને વધુ સુવિધા આપી શકીએ એવા પ્રયત્નો છે આપણે કરવા જોઈએ. એવું ઉત્પાદન આપણે દિવસે ને દિવસે એમાં ફેરફારો કરતા રહેવા જોઈએ. ત્યારબાદ ત્રીજું, તો કે ભાઈ રાષ્ટ્રના આર્થિક વિકાસમાં મદદરૂપ થવું અને તે માટે સરકારને સહકાર આપવો. કે ભાઈ આપણે છે એ જેમ અમુક વસ્તુઓનું ઉત્પાદન કરશું, સારી વસ્તુઓનું ઉત્પાદન કરશું, તો એનાથી શું થશે, તો કે ભાઈ આપણે છે આપણા રાષ્ટ્રને આપણા દેશને છે એ મદદરૂપ થઈ શકશું. એટલે એ રીતે છે હંમેશા આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ આપણા રાષ્ટ્ર પ્રત્યે, આપણા દેશ પ્રત્યે છે, આપણા સમાજ પ્રત્યે આપણે છે હંમેશા કેવું રહેવું જોઈએ, તો કે ભાઈ વફાદાર રહેવું જોઈએ. ત્યારબાદ ચોથો, કર્મચારીઓને વિવિધ રીતે ઉત્તેજનો પૂરા પાડવા અને તેમને માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવી જોઈએ. આપણે જાણીએ છીએ કે ભાઈ ઘણા એવા કારખાનાઓ છે, મોટા મોટા કારખાના હોય તેની અંદર છે પોતાના કર્મચારીઓ માટે લોકો વીમો કરાવતા હોય છે, રહેવાની સગવડ કરાવતા હોય છે, તેમના બાળકોને ત્યાં ને ત્યાં અભ્યાસ મળી રહે એવી સુવિધાઓ છે એ પણ બહાર પાડતા હોય છે, એવી અમુક યોજનાઓ બહાર પાડતા હોય છે. ભાઈ ધારો કે કારખાની અંદર છે કામ કરતી વખતે કોઈ અકસ્માત થઈ ગયો તો એને 8% છે એ રાહત આપવામાં આવશે, અથવા તો કારખાના તરફથી છે એ કર્મચારીઓને વીમા સુરક્ષા યોજના વીમાનું કવચ છે પૂરું પાડવામાં આવશે. તો આ બધા કર્મચારીઓ છે એના માટે આપણે દરેક વેપારીએ છે એ અમુક યોજનાઓ છે મૂકવી જોઈએ. એટલે કે કર્મચારીઓને છે વિવિધ રીતે આપણે ઉત્તેજન પૂરા પાડવા જોઈએ, એને છે સહકારની ભાવના છે એ આપણે હંમેશા આપવી જોઈએ કે ભાઈ હા તમે છે એ અમારા કર્મચારીઓ છો તો અમે છે તમારું પૂરેપૂરું ધ્યાન રાખીશું, પૂરેપૂરો ખ્યાલ રાખીશું, અને વેપારી તરીકે છે એ માલિક તરીકે અમે પણ છે અમુક તમારી જવાબદારીઓ લેવા માટે સ્વીકારી છે, અમે આવકારીએ છીએ. તો આજે છે એ ધંધાના સામાજિક અને આર્થિક હેતુઓ વિશે છે આપણે માહિતી મેળવી. તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર છે આપણે આ વસ્તુ છે એ ફરીથી એકવાર ક્વિક રિવિઝન જોઈ અને આગળના ટોપિકની આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય વિદ્યાસભા.